મિત્રો, હું જરીવાલા પ્રેમ. આજે આપની ધોરણ 9માં ગણિતમાં વિષય ગણિત પ્રકરણ 7 ત્રિકોણમાં યાદ રાખો જોઈએ તો યાદ રાખવાનો વિશેષ સમજનો દાખલો જોઈશું. તો જો તો ત્રિકોણ ABCની બાજુ BC અને AD ઇક્વલ ટુ AC થાય તો કેવું બિંદુ BD છે. જો આકૃતિ બતાવો કે AB કરતાં મોટું AB મોટું જોઈએ તમે. જો તો અહીં AB અહીં જે આ રેખા આવે છે તેને આપણે મોટી, અને અહીં જે રેખા આવે છે AD તે નાની. આ રીતે આપણે દર્શાવવાનું છે. આપણે દર્શાવીએ, આકૃતિ જોઈએ પહેલાં. જો તો આકૃતિમાં અહીં A, અહીં B, અહીં C અને અહીં D. જો આકૃતિ A B C અને D, તો જુઓ અહીં જે રીતના આકૃતિ આપેલી છે, અહીં D આપેલો છે, અહીં ત્રિકોણ, અહીં D, અહીં A, અહીં B અને અહીં C. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ. તો જુઓ ત્રિકોણમાં જો તો અહીં જે આ ત્રિકોણ આપેલું છે તેને અહીં રેખા આમ અને અહીં રેખા આમ આપેલું છે. અહીં AB નામ આપેલા છે. તો આગળ તો લખી શકીએ કે ત્રિકોણ ADBACમાં AD ઇક્વલ ટુ AC પક્ષમાં આઠી ત્રિકોણ આઠી ખૂણો ADC ઇક્વલ ટુ ખૂણો ACD સમાન બાજુ સામેના ખૂણા. હવે ખૂણો ADC અને ત્રિકોણ ABDનું વૈશિષ્ટ કોણ છે. આથી ખૂણો ADC અને ADC કરતાં મોટું, ADC મોટું અને તેનાથી નાનો કયો, તો ખૂણો ABD. તો માટે ખૂણો ADC અને નાનો ખૂણો ABD માટે ખૂણો ACB અને એનાથી નાનો ખૂણો ABC ખૂણો ABC માટે AB કરતાં નાનો AC. પછી ત્રિકોણ ABCમાં મોટા ખૂણાને સામેની બાજુ માટે AB અને ખૂણો AB કરતાં નાનો AD. AD ઇક્વલ ટુ AC. તો આ રીતે આપણો જવાબ પાક્કો થઈ શકે છે કે AB ઇક્વલ ટુ જોઈએ AD ઇક્વલ ટુ AC. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક યુ.